આજ આપની સમક્ષ એવા મહાન રાષ્ટ્રનેતાની વાત લઈને આવ્યો છું જેમણે અખંડ ભારતના નિર્માણમાં મહામૂલ્ય ફાળો આપ્યો હતો, જેમને અનેક ઉપમા આપવામાં આવેલી છે, જેમ કે ભારતના રાષ્ટ્ર નિર્માતા, ભારતના બિસ્માર્ક અને ભારત નવનિર્માણની અંદર જેને યોગદાન આપ્યું છે એવા રાષ્ટ્ર નિર્માતા તરીકે પણ ઓળખાવી શકાય. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31 ઓક્ટોબર 1875ના રોજ ગુજરાત રાજ્યના કરમચંદ ગામની અંદર થયો હતો. વલ્લભભાઈ પટેલના પિતાનું નામ ઝવેરભાઈ હતું અને માતાનું નામ લાડબાઈ હતું. વલ્લભભાઈ પટેલ 4 સંતાનોની અંદર સૌથી મોટા હતા, જેમાં સોમાભાઈ, નરસિંહભાઈ, વિઠ્ઠલભાઈ અને સરદાર વલ્લભભાઈ પટેલ. આમ 4 ભાઈઓની અંદર સૌથી મોટા તે હતા. સરદાર વલ્લભભાઈ પટેલના પત્નીનું નામ ઝવેરબા પટેલ હતું. તેમને 2 સંતાનો હતા, મણિબેન અને ડાહ્યાભાઈ. વલ્લભભાઈ પટેલ બાળપણથી જ નીડર અને સાહસિક હતા. રાષ્ટ્ર પ્રેમ અને વતન પ્રેમ તેમના જીવન સાથે વણાયેલા હતા. કોલેજ કાળનો અભ્યાસ પૂર્ણ કરી વલ્લભભાઈ પટેલ બેરિસ્ટરની ડિગ્રી લેવા માટે ઇંગ્લેન્ડ જાય છે, જ્યાં બેરિસ્ટરની ડિગ્રી મેળવી અને અમદાવાદની અંદર પરત ફરી અને વકીલાતનો વ્યવસાય શરૂ કરે છે. વલ્લભભાઈ પટેલ ગાંધીજીના જીવનથી પ્રભાવિત થયેલા. તેઓ ગાંધીજીના પગલે ચાલનાર વ્યક્તિ હતા. વલ્લભભાઈ પટેલ અંગ્રેજ વિરુદ્ધ જ્યારે જ્યારે કોઈ પણ લડત લડવાની થાય ત્યારે હંમેશા ગાંધીજીનો સાથ સહકાર આપતા હતા. તેમણે અંગ્રેજ સરકાર વિરુદ્ધની અંદર અનેક સત્યાગ્રહ કે લડતો પણ લડેલી, જેની અંદર અંગ્રેજ સરકારે ખેડૂતો ઉપર અન્યાયી કરવેરો લાદેલો, તે કર ના ભરવાના વિરુદ્ધની અંદર આંદોલન પણ કરેલા, જેની અંદર ખેડા સત્યાગ્રહ અને બારડોલી સત્યાગ્રહ મુખ્ય ગણાવી શકાય. બારડોલી સત્યાગ્રહની અંદર તેમને જ્વલંત સફળતા મળતા તેમને લોકોએ મહત્ત્વનું બિરુદ આપ્યું, એ હતું સરદાર. ત્યાર પછી વલ્લભભાઈ પટેલને સરદારના નામથી ઓળખવામાં આવે છે. વલ્લભભાઈ પટેલ ગાંધીજી સાથે મળીને દેશ આઝાદીની દરેક લડતની અંદર હંમેશા સાથ અને સહકાર આપતા હતા. દેશ આઝાદ બન્યા બાદ વલ્લભભાઈ પટેલને ભારતના પ્રથમ નાયબ પ્રધાનમંત્રી બનાવવામાં આવે છે, તેમજ તેમને ગૃહમંત્રીનો દરજ્જો પણ આપવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન વલ્લભભાઈ પટેલે પોતાની સાહસિકતા, દીર્ઘદ્રષ્ટા અને નિડરતાનો પરચો આપણે જોઈ શકીએ છીએ, જેમાં વલ્લભભાઈ પટેલ અને તે સમયના મુખ્ય સચિવ વીપી મેનન સાથે મળીને વલ્લભભાઈ પટેલે ભારતના 562 જેટલા દેશી રાજા રિયાસતોને ભારતની સાથે જોડવામાં એક મહામૂલી કાર્ય કર્યું હતું. એમ કહી શકાય કે આ દરેક
देशी राजा रजवाड़ाओने भारत साथे जोड़ीने अखंड भारतनी निर्माणनी अंदर एक बिस्मार्क कार्य करेलू गणावी शकाय। देशी राज्यों रियासतोना एकीकरण में वल्लभभाई पटेलनी कुने नीति साहसिकता निडरता अने बुद्धिमत्तानो आपणने ख्याल आवी शके छे। तेमणी आ आवडतने कारणे ज 562 देशी राज्यो रियासतोने भारत साथे जोड़ी देवानुं महत्वनुं कार्य सिद्ध करी शक्या। आ रीते देशी राज्यो रियासतोना एकीकरण अने राष्ट्र निर्माणनी अंदर एक महत्वनुं कार्य करेलुं गणावी शकाय। आ कार्य सिद्धि बदल वल्लभभाई पटेल ने लोखंडी पुरुषना नामनी उपमा आपवामां आवी। त्यार पछी वल्लभभाई पटेल ने लोखंडी पुरुष सरदार वल्लभभाई पटेलना नामथी ओळखवामां आवे छे। देशी राज्यो रियासतोने भारतमां जोड्या बाद महत्वना जे प्रश्नो निर्माण पाम्या तेमां हैदराबाद जम्मू कश्मीर अने जूनागढ़ आ महत्वना प्रांतोने भारत साथे जोड़वामां तेमनी कुने नीति राजनीति ए आपणे जोई शकीए छीए। आवा महान कार्य करवा बदल वल्लभभाई पटेल ने भारत सरकार तरफथी भारत रत्न एवॉर्ड 1991ના સમયગાળા દરમિયાન આપવામાં આવે છે। આ મહાન રાષ્ટ્ર નેતાએ પોતાનું સંપૂર્ણ જીવન રાષ્ટ્ર સાથે જોડી રાષ્ટ્ર માટે સમર્પિત કરી અને રાષ્ટ્રને અંદર જે યોગદાન આપ્યું છે તે બદલ ભારત સરકારે તેમનું ગૌરવ વધારવા માટે નર્મદા નદીના કાંઠે એક વિશાળ લોખંડનું સ્ટેચ્યુ બનાવેલું છે જેને સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામથી ઓળખવામાં આવે છે અને આ પ્રતિમા વિશ્વની સૌથી ઊંચામાં ઊંચી પ્રતિમા બની રહેલ છે જે ગિનીઝ રેકોર્ડ્સની અંદર નામ નોંધાવેલ છે। આ ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલે જે દેશભક્તનું કાર્ય કર્યું છે તે બદલ આજે પણ આપણે તેમને યાદ કરીએ અને તેમના ચરણોમાં કોટી કોટી વંદન કરી આવા મહાન રાષ્ટ્ર નેતાને આપણે પુષ્પાંજલિ આપી। અસ્તુ જય હિન્દ જય ભારત। દેશના દરેક નાગરિક આવા મહાન રાષ્ટ્ર નેતાઓ વિશેની માહિતી પ્રાપ્ત કરી શકે તે માટે દરેક વ્યક્તિ સુધી આ મહાન રાષ્ટ્ર નેતાનો વિડિયો પહોંચાડો જેથી કરીને તેમને પણ વલ્લભભાઈ પટેલે જે યોગદાન આપ્યું છે જે રાષ્ટ્રપ્રેમની ભાવના ઉજાગર કરી છે તે તેઓ પણ જાણી શકે। તો શેર સબસ્ક્રાઇબ અને લાઇક કરવાનું ન ભૂલતા।